વલસાડના રોલા ગામ ખાતે આવેલા દાદા ફાઉન્ડેશન દ્વારા લોકડાઉનની સ્થિતિમાં શ્રમિકો ભૂખ્યા ન રહે તે માટે બનાવવામાં આવેલા રાહત કીટનું વિતરણ ડુંગરી પોલીસ મથકના પીએસઆઈ મોડ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. દાદા ફાઉન્ડેશન હાલની સ્થિતિમાં તેમને ત્યાં 100થી વધુ શ્રમિકોનો આશરો આપીને જમવાની સગવડ પૂરી પાડવામાં આવે છે, જ્યારે ડુંગરી પોલીસ મથકના પીએસઆઈ મોડ અને તેમના સ્ટાફ દ્વારા પણ રોજગારી ગુમાવનાર એવા શ્રમિકોને ભોજન તથા રાશન કીટ આપવામાં આવી રહી છે. કહેવામાં તો એમ આવે ને, કોરોના વાયરસને લીધે જો આ જો હમણાં માનસિક આપદી આપણે જો આર્થિક અને શારીરિક માનસિક બધી રીતની જો આપદા આવેલી છે, એમાં દાદાશ્રી ફાઉન્ડેશનના સાથે બીજા ઘણા બધા જોડાયેલા છે, જો દરેક આપણા આપણા પોતપોતાના પાયા ઉપરથી સેવા આપતા છે. એમાં વિશેષ કરીને સર્વપ્રથમ ધન્યવાદના જો પાત્ર છે તો અમારા ડુંગરીના જો પીએસઆઈ શ્રીમાન મોડ સાહેબ છે, તેમને ખરેખર આ ટીવીના ઇન્ટરવ્યૂના માધ્યમથી મેં પ્રણામ અને જય હિન્દ કરીને કહું કે સાહેબ, આપ થકી આજે જો હજારો માણસ જો આ રોડ પર બિચારો ફરતો પોતાના વતનને તરફ જઈ રહ્યો હતો, એમને બધો રોટલો મળે કે નહીં મળે, ઓટલો મળે કે નહીં મળે, પણ એ લોકો ચાલ્યા જ કરતા હતા. એ લોકોને ધીરે ધીરે પોતપોતાની જગ્યા પર લાવીને તમે અહીંયા મૂક્યા છે અને બધા ધીરે ધીરે પોતપોતાની જગ્યા સુખ શાંતિ સાથે અહીંયા રહેતા છે. એમાં વિશેષ કરીને બીજો ધન્યવાદના જો પાત્ર છે તો અમારા ડુંગરી રોલા ગામના જો સરપંચ સાહેબ છે ચિંતન કુમાર પટેલ, એમને બી ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે સાહેબ ખરેખર સરપંચને લીધે રહીને તમે તમારું ઉત્તરદાયિત્વ પૂરું નિભાવ્યું, એના માટે તમને બી ધન્યવાદ. બાજુમાં જો અમારે એક રાગીર હોટલવાળા છે એ ભાઈને બી ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે રોજ સેવા આપી રહ્યા છો અહીંયા. દાદાશ્રી ફાઉન્ડેશનમાં જે લોકો જોડાયેલા છે એમના માટે બાલાજી વેફરવાળા જો છે આપણે હિન્દુસ્તાનમાં અંદર, એ લોકો બી ખરેખર ખૂબ સારી રીતને દાદાશ્રી ફાઉન્ડેશનમાં જો એ લોકો માઇગ્રન્ટ લોકો રોકાયા છે એમના માટે સેવા આપી રહ્યા છે. અને વિશેષ કરીને દાદાશ્રી ફાઉન્ડેશનના બી બધા સેવાભાવી સેવાઓ લોકોવાળા જો છે દાદાશ્રી સાથે જો જોડાયેલા ગુરુ ભક્તો છે એ લોકો બી સેવા આપી રહ્યા છે. આશરે તમારી આંગણે કેટલા પરિવારો છે અને તમે કઈ પ્રકારની સેવા આપો છો? દરેક રીતને સેવા આપીએ છીએ. સરકાર તરફથી બી ખૂબ સારી સેવા મળી રહી છે, સરકાર તંત્ર બી કામ કર્યું છે, પણ વિશેષ પોલીસ દળને બિરદાવવા જેવું છે. પોલીસ દળને મેં અહીંયા બેસીને એક સેલ્યુટ આપવા માગું કે તમે લોકો ખરેખર આ સમયમાં કલયુગમાં ભગવાનથી તમે કમ નથી, કે તમે રાત દિવસ આ લોકોને ગરીબો માટે તમારો ઉજાગરા કરતા છો. પીએસઆઈ મોડ સાહેબને તો સાહેબ મેં ખૂબ ખૂબ હૃદયથી એક આશીર્વાદ આપો કે તમે રાત દિવસ મળીને આ લોકોને જો ગરીબોની સેવા કરી રહ્યા છો. એમના પગમાં છાળા પડી ગયા, આવા આવા લોકો છે જેમને શરીરનું કોઈ ધ્યાન નથી પણ ચાલ્યા જ કર્યા એ લોકો, પણ આજે એ લોકો શાંતિથી અહીંયા બેસીને રોટલો અને ઓટલો શાંતિથી ભોગવી રહ્યા છે. સાહેબ એમને મેં આપણે બધું ચેકઅપ હેલ્થનું ચેકઅપ કરાવ્યું છે અને માનસિક રીતને માટે સાયકોલોજી બી આવીને એ લોકો પાસે ગયા, સાયકેટ્રિક્સ લોકો આવીને ગયા, એ લોકો બી એમનો માનસિક જોઈ લીધું છે અને સેનેટરાઇઝ માસ્ક અને બીજી બધી દવાઓ બી અહીંયા પૂરતી.